ગુડ આફ્ટરનૂન. ગુજરાત ન્યૂઝ સાથે હું છું પીનલ યાદવ. વાત કરીશું સમાચારોની, પહેલા નજર કરીએ મુખ્ય હેડલાઇન્સ પર. તો ગાંધીનગરમાં આજે લોકસભાની પ્રથમ બેઠક યોજાઈ રહી છે. ગુજરાતમાં નવા જૂનીના એંધાણ છે. આજમે મહાત્મામાં ગાંધીની 76મી પુણ્યતિથિ પીએમ મોદીએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. બાપુની પુણ્યતિથિને દર વર્ષે શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે સુઓ મોટો પર કાર્યવાહી. રાજ્યના જર્જરિત બ્રિજ મુદ્દે આજની સુનાવણી મહત્વની. વાત કરીએ વિગતવાર સમાચારોની. માઉન્ટ આબુની આંતરિક સુરક્ષા એકેડમી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સીઆરપીએફ તેની સુવર્ણ જયંતિની ઉજવણી કરી રહી છે, જેમાં પોલો ગ્રાઉન્ડ, બરેકતુલ્લા ખાન સ્ટેડિયમ અને મેળાનું આયોજન કરી ભવ્ય કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. હથિયારો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારતીય પોલીસની નેશનલ પોલીસ એકેડમી સેવા અધિકારીઓ સીઆરપીએફની માઉન્ટ આબુથી હૈદરાબાદ ટ્રાન્સફર થયા પછી સીઆરપીએફ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના નેજા હેઠળ 1 ફેબ્રુઆરી 1975 ના રોજ માઉન્ટ આબુમાં આંતરિક સુરક્ષા એકેડમીની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં આજે દેશમાં તૈનાત હજારો સીઆરપીએફ પોલીસ અધિકારીઓએ તાલીમ મેળવે છે. આ ઉપરાંત આ એકેડમીમાં દેશમાં તૈનાત પોલીસ અધિક્ષક, જિલ્લા કલેક્ટર, નાયબ પોલીસ મહાનિરીક્ષક, મહાનિરીક્ષક અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ તાલીમ મેળવે છે અને પ્રત્યક્ષ નિયુક્ત ગેજેટેડ પોલીસ અધિકારીઓ આમાં સતત તાલીમ મેળવે છે. આ કાર્યક્રમની વિસ્તૃત માહિતી નાયબ પોલીસ મહાનિરીક્ષક અને સુરક્ષા એકેડમીના નાયબ નિયામક સુધાંશુ વિશે આપી હતી. फरवरी 1975 को इंटरनल सिक्योरिटी एकेडमी की माउंट आबू में स्थापना हुई. जैसा आपको मालूम है कि इससे पूर्व आईपीएस ऑफिसर्स की ट्रेनिंग यहाँ पे होती थी. सीपीटीसी के रूप में 1948 को आईपीएस ट्रेनिंग की यहाँ पे शुरुआत हुई और उसके बाद में एनपीए इसका नाम पड़ा 1967 में. 1974 में इसका सरदार वल्लभ भाई पटेल नेशनल पुलिस अकेडमी नाम पड़ा और 1975 के जनवरी के आखिरी में ही एनपीए यहाँ से शिफ्ट होकर हैदराबाद गया और 1 फरवरी 1975 को इंटरनल सिक्योरिटी एकेडमी की स्थापना हुई. इस एकेडमी में डायरेक्टली अपॉइंटेड ऑफिसर्स, गेजेटेड ऑफिसर्स की ट्रेनिंग होती है. ત્રીસ જાન્યુઆરી મહાત્મા ગાંધીની પુણ્યતિથિ તરીકે ઉજવાય છે, તેમજ બાપુની પુણ્યતિથિને દર વર્ષે શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શહીદ દિવસ પર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સંરક્ષણ પ્રધાન અને ત્રણેય સેનાના વડાઓએ રાજઘાટ ખાતેની સમાધિ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આર્મીના જવાનોએ પણ આ અવસર પર રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે તેમના શસ્ત્રો ઝુકાવ્યા હતા. આ ઉપરાંત દેશના તમામ શહીદોની યાદીમાં 2 મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું. શાળાઓ, કોલેજો અને અન્ય સંસ્થાઓમાં મહાત્મા ગાંધીને લગતા અનેક પ્રકારના કાર્યક્રમો અને ભાષણોનું આયોજન કરવામાં આવે છે. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન તેમના બહાદુર યોગદાનને યાદ કરે છે. દર વર્ષે દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને 30 જાન્યુઆરી 1948 રોજ નાથુરામ ગોડસેએ ગોળી મારી હતી. નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીને ત્યારે ગોળી મારી હતી જ્યારે તેઓ દિલ્હીના બિરલા હાઉસમાં પ્રાર્થના સભા માટે જઈ રહ્યા હતા. તે સમયે મહાત્મા ગાંધીની ઉંમર 78 વર્ષની હતી. તેમને પ્રાર્થના સભામાં જતા સમયે ગોળી વાગી હતી. જ્યારે બાપુને ગોળી મારવામાં આવી ત્યારે તેમના મોંમાંથી છેલ્લા શબ્દો નીકળ્યા હતા, "હે રામ." ગોડસે ભારતના ભાગલા અંગે ગાંધીજીના વિચારો સાથે સહમત ન હતા. રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીની 76મી પુણ્યતિથિએ બાપુને શ્રદ્ધાસુમન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
ખેલેગા ઇન્ડિયા તભી તો આગે બઢેગા ઇન્ડિયા, રમતની સંસ્કૃતિને વધુ ભવ્ય અને વ્યાપક બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુહિમ ચલાવી, જે અંતર્ગત સમગ્ર દેશમાં રમતવીરોના કૌશલ્યને એક ઉમદા પ્લેટફોર્મ મળ્યું. આ શરૂઆતમાં સરખી ભાગીદારી કરવા રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પણ સક્રિય છે, જેના પરિણામ સ્વરૂપે રાજ્યમાં રમતગમત ક્ષેત્રે આંતરમાળખીય સુવિધાઓ ઉત્તમથી સર્વોત્તમ બની છે. રમતગમત એટલે કૌશલ્ય વિકાસ, શારીરિક અને માનસિક રીતે સક્ષમ થવાનું ઉત્તમ માધ્યમ, જેના ફાયદાઓ અઢળક છે. પરંતુ વર્ષો પહેલાં તે ફાયદાઓ માત્ર ને માત્ર આનંદ પ્રમોદ માટે જ મેળવવામાં આવતા હતા. એટલે કે સ્પોર્ટ્સમાં કેટલાક જ લોકો એવા હતા જે કરિયર બનાવવા માંગતા હતા, અથવા તો એમ કહી શકીએ કે કેટલાક જ સ્પોર્ટ્સ એવા હતા જે ખ્યાતિ અને પ્રસિદ્ધિ સાથે આર્થિક સમૃદ્ધિનું માધ્યમ બનતા હતા. પરંતુ આજે આ ક્ષેત્ર વૈભવી, વ્યાપક અને જાજરમાન બન્યું છે. જી હા, પહેલા લોકો કહેતા હતા કે પઢોગે લિખોગે તો બનોગે નવાબ, ખેલોગે કૂદોગે તો બનોગે ખરાબ. પરંતુ આજે આ વાક્ય બદલાયું છે. આજે લોકો કહે છે કે પઢોગે લિખોગે તો બનોગે નવાબ, ખેલોગે કૂદોગે તો બનોગે લાજવાબ. જી હા, કારણ કે આજે એક રમતવીરના કૌશલ્યને ઉચ્ચતમ પ્લેટફોર્મ પૂરી પાડવાના અનેક માધ્યમો છે. આજે ગુજરાત રાજ્યનો કોઈ પણ યુવા કોઈ પણ રમતમાં તાલીમ સરળતાથી મેળવી શકે છે, અને તે તાલીમ બાદ કુશળ રમતવીરોને સરકારી અનેક સહાયો પણ આપવામાં આવે છે. કારણ કે રાજ્યના યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ વધે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, પ્રતિબદ્ધ છે. રમતગમત ક્ષેત્રની સંસ્કૃતિનું નિર્માણ કરવાની પહેલ ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2010થી ખેલ મહાકુંભના માધ્યમથી કરી. રમતગમતનો એક અનેરો મહોત્સવ જે ગ્રામ્ય સ્તરથી શહેરો સુધી રમતવીરોને વિવિધ રમતમાં ભાગ લેવાની તક આપે છે. વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ રમતવીરોની પ્રતિભા શોધના આ અવસરમાં પ્રતિવર્ષ વધારો થઈ રહ્યો છે. રમતના મહાઉત્સવમાં એવી એવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે રમતો વર્ષોથી વિસરાઈ રહી હતી. આ સાથે આર્ચરી, એથ્લેટિક્સ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, ચેસ, ફૂટબોલ, હેન્ડબોલ, ગિલ્લી દંડાનો સમાવેશ થાય છે. આ સાથે રાજ્ય સરકારની પ્રશંસનીય કામગીરીની વાત કરીએ તો જે રમતવીરોએ આ ખેલ મહાકુંભમાં ભાગ લીધો હોય અથવા તો વિજેતા પ્રતિભાશાળી ખેલાડીઓને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે, જેમાં ઇન્સ્કૂલ, જિલ્લા કક્ષા સ્પોર્ટ સ્કૂલ, ખેલે ગુજરાત સમર કોચિંગ કેમ્પ તથા સેન્ટર ઓફ એક્સલન્સ યોજનાઓનો સમાવેશ થાય છે. તો શક્તિદૂત યોજના અંતર્ગતે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ સ્પર્ધાઓમાં પ્રતિભા નિખારવાની તક મળે છે. રાજ્યમાં ખેલ મહાકુંભના પગલે ગુજરાતના યુવાનો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેમનું રમત સામર્થ્ય પુરવાર કરી શક્યા છે. ખેલ મહાકુંભમાં પ્રતિવર્ષ અંદાજે 40 લાખ જેટલા યુવાનો રમતવીરો તેમાં સહભાગી થાય છે. તે જ પુરવાર કરે છે કે ખેલ મહાકુંભના પગલે ગુજરાતની રમત પ્રતિભા બહાર આવી છે. રમત ગમત ક્ષેત્રે યુવાઓને પ્રોત્સાહન, સહાય અને તાલીમ આપવાની નીતિનું આ પરિણામ છે કે આજે રાજ્યમાં અનેક રમતવીરોએ વિવિધ રમતમાં ન માત્ર ગુજરાતનું પરંતુ દેશનું નામ પણ રોશન કર્યું છે. સક્રિયતાનું પર્યાય બનેલ રાજ્ય સરકારની હંમેશાથી સત્તાને જવાબદારી માને છે. સત્તાથી છેવાડાના મનુષ્યનું કલ્યાણ કેવી રીતે કરી શકાય, સતત્ય ધ્યેય સાથે કાર્ય કરતી રાજ્ય સરકારે રમતવીરોના કૌશલ્ય માટે પણ અનેક કાર્યો કર્યા છે. આ સાથે રાજ્યના આંગણે રાષ્ટ્રીય રમોત્સવની યજમાનીએ પણ રમતવીરોના ઉત્સાહ અને સામર્થ્યમાં અનેક ગણો વધારો કર્યો હતો. ખૂબ જ સારી ફેસિલિટીઝ આપવામાં આવે છે, અને એ ફેસિલિટીઝમાં સારા નિષ્ણાંત કોચ, સારું ડાયટ, સારા ઇક્વિપમેન્ટ્સ અને સવાર સાંજ એ લોકોને વૈજ્ઞાનિક ઢબથી તે લોકોને
ટ્રેનિંગ આપવામાં આવે છે, એની અંદર બધા જ પાસા આવરી લેવામાં આવે છે. સાયકોલોજી, એ લોકોને કોઈ પણ ઇન્જરીઝ હોય તેના માટે ફિઝિયોસ છે. અને આ સ્કીમની અંદર ખેલાડી આવ્યા પછી ખાલી સ્પોર્ટ્સ નહીં, તેનું એજ્યુકેશન, તેનું ફ્યુચર આગળ સારી રીતે એ થાય એના માટેને પણ ધ્યાન રાખવામાં આવે છે. સરકાર અમારી માટે આ જે કંઈ પણ કરે છે, અમને રહેવાની વ્યવસ્થા સારી છે, જમવાની તેમજ ભણવાનું અમારું સારું છે, અને તમને પૂરી અમારી કીટ જે હોય છે તે આપે છે, અમે તેનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના આટલી બધી સેવાઓ તેમજ સુવિધાઓ આપે છે, તેથી કરીને હું આટલી બધી આગળ વધી છું અને હજી પણ આગળ વધું છું. રાષ્ટ્રીય મહોત્સવમાં હિસ્સેદારી એ દરેક રમતવીરનું એક સ્વપ્ન હોય છે. તે સ્વપ્નને સિદ્ધ કરવામાં રાજ્ય સરકાર ઘણી સરળતા પણ લાવે છે. તો ખેલે તે ખીલેના ધ્યેય સાથે રાજ્ય સરકારે દિવ્યાંગ રમતવીરો માટે પણ વિશેષ વ્યવસ્થા ગોઠવી છે. પેરા ઓલિમ્પિક્સમાં ગુજરાતની દીકરીઓએ રાષ્ટ્ર રાજ્યનું નામ રોશન કર્યું. આ રમતવીરોને પદ્ધતિસરની તાલીમ પ્રોત્સાહનની સંપૂર્ણ વ્યવસ્થાઓ રાજ્ય સરકારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં વિકસાવી છે. એટલું જ નહીં, સ્પોર્ટ્સ પોલિસી જાહેર કરીને સ્પોર્ટ ક્ષેત્રે રોકાણો પ્રેરિત કરી ગુજરાતમાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિતની સુવિધાઓ વિકસાવી છે. આ સાથે રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા યુવાઓને પદ્ધતિસર અને સાયન્ટિફિક તાલીમ માટે આપણા ગુજરાતમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટી પણ શરૂ કરાઈ છે. આપણા રમતગમત ક્ષેત્રને ઉપેક્ષાથી બહાર લાવી ખેલે તે ખીલેના સૂત્ર સાથે શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી ગુજરાતમાં આજથી દસકા પહેલા શરૂ થયેલો ખેલ મહાકુંભ, હમણાં જ આપણે જોયું કે સાહેબે પણ કહેતા હતા કે આજે વટવૃક્ષ બની ગયું છે. સ્પોર્ટ્સ હોય અને યુવા મંત્રી હોય, ભાઈ તમારે જોઈએ શું બીજું? તમારી તાકાત હવે સરકાર પાસેથી તમારે જે જોઈતું હોય એ, તમારે જે રમતમાં આગળ વધવું હોય એ રમતમાં આગળ વધો, અને તમારે પડતી મુશ્કેલી એ આપણા મંત્રીશ્રીને કહો એટલે બધી દૂર કરી દેશે તમારે. આજે ગુજરાતના યુવા ખેલાડીઓની આશાઓ અને આકાંક્ષાઓ, નિર્ણયો અને નીતિઓની રચના માટે રાજ્ય સરકાર આધાર પૂરો પાડી રહી છે. નવી શિક્ષણ નીતિમાં રમતગમતને પ્રોત્સાહન આપી આધુનિક રમતગમત માળખાના નિર્માણ પર ભાર મૂકે છે. આધુનિક ટેકનોલોજી સાથે તાલમેલ કરવા સાથે આજે ગુજરાતમાં સમૃદ્ધ રમત સંસ્કૃતિનું સર્જન કરાયું છે. રમતના ક્ષેત્રમાં ઓળખ, પસંદગી અને કૌશલ્યની તાલીમથી માંડીને ખેલાડીઓની રમતગમતની જરૂરિયાતો સુધી સરકાર દરેક પગલે સક્રિય છે. સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, યોગ્ય તાલીમ, પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન સહાય, વિશેષ શિષ્યવૃત્તિનું આયોજન, આ અને આનાથી પણ ઘણું વિશેષ. જી હા, રાજ્યમાં રમત ક્ષેત્રના ઉજ્જવળ ભવિષ્ય માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે નેમ લીધી છે, જેને પરિપૂર્ણ કરવા અથાગ મહેનત અને યોગ્ય અમલવારીથી કાર્યો આકાર લઈ રહ્યા છે, જેનું પરિણામ છે કે આજે રમતના મેદાનમાં દરેક રમતવીર ખેલ ભાવનાની નવી ઊંચાઈનો ઇતિહાસ લખી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં લીંબડીની ભીમનાથ સોસાયટીમાં શંકાસ્પદ હાલતમાં માતા પુત્રોના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વનું છે કે પ્રાથમિક તપાસમાં માતા અને પુત્રોની હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે, તેમજ પતિ ઘરમાં હાજર ન હોવાથી પતિ પર હત્યાની શંકા કરાઈ રહી છે. પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણા તાલુકામાં છેવાડે શંકરપુરા વડસમાં અને વેડા ગામને જોડાતા રોડનો વિવાદ સામે આવ્યો છે. વર્ષ 2021-22માં બનાવવામાં આવેલો અંદાજિત 6.5 કિલોમીટર લાંબો રોડ હાલમાં બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. રોડના છોતરા નીકળી ગયા હોવાથી એવી હાલત થઈ ગઈ છે કે લોકો ચાલી નથી શકતા. અંતરિયાળ 25થી વધુ ગામોમાં અવરજવરનો આ અંતરિયાળ રોડ અંદાજિત રૂપિયા 295 લાખમાં જુલાઈ 2023માં બનાવવામાં આવ્યો હતો. તેમ છતાં ચોમાસાના એક જ વરસાદમાં ગામડાના અવરજવરનો 6.5 કિલોમીટર લાંબા રોડનું અસ્તિત્વ નથી રહ્યું અને ફક્ત કોન્ક્રીટ જોવા મળી રહી છે. અમદાવાદની એલજી ચૌધરી નામની રોડ બનાવતી એજન્સી બનાવેલા રોડ ઉપર સવાલો ઉભા થયા છે. ફક્ત 5 માસમાં રોડના છોતરા નીકળી ગયા હોવાથી ગ્રામજનોમાં આક્રોશના પગલે આંદોલનની ચીમકી છે. અમારી સાહેબ સમસ્યા એ છે કે અમારા ગામ શંકરપુરા તાલુકો જિલ્લો મહેસાણામાં આવેલું છે અને વડસમાંથી વેડા જે રોડ બન્યો છે એ ખૂબ જ બિસ્માર હાલતમાં છે. બરાબર એ રોડનું લગભગ 6-7 વર્ષથી કામ ચાલુ કરેલું અટકી પડેલું છે. અત્યારે રોડની કન્ડિશન એવી ખરાબ છે કે વાહન તો શું પણ માણસ પણ જઈ શકે એમ નથી. તો અમારા ગ્રામજનોની અને આજુબાજુના ગામડાઓની તકલીફ સમજી સત્વરે આ કામ ચાલુ કરવામાં આવે, નહીં તો પછી ગ્રામજનો મળી સરપંચ સાથે સહયોગ મળી આજુબાજુના ગામડા સત્યાગ્રહ જેવું કરવાનું ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ગ્રામ લોકોને નમ્ર વિનંતી છે. તો આજે સરકાર કંઈ નોંધ લે. જંગલ વિસ્તારોનો નાશ થતા શહેરોમાં વન્યજીવોના આંટાફેરા સામાન્ય થઈ ગયા છે, ત્યારે ભાવનગરના ગઢડા તાલુકાના હરિપર અને હોડાયા ગામની સીમમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જ્યારે દીપડો દેખાયાના સમાચારને લઈને ગઢડા વન વિભાગની ટીમ દોડી આવી હતી, તેમજ દીપડો હોવાની વાતની પુષ્ટિ કરી લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. દીપડો દેખાયાના સમાચાર મળતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. હા, હરિપુર અને ઓળાયા જે વચ્ચેનો વિસ્તાર છે, જે કાચો રસ્તો છે, એના સીમમાં દીપડો છે. નહીં, દીપડાએ હજુ મારણ નહીં કર્યું આ વિસ્તારમાં, અને થોડાક બકરા જે રેડિયા ચરાવતા હતા જે બકરાઓ, એને જે એમનો પરિવાર છે એમને જોયેલા છે. લોકોને ખાસ એ અપીલ છે કે જે હરિપુરથી ઓળાયા જે કાચો રસ્તો જાય છે, રફ રસ્તો કહે છે, એને એના વચ્ચે જે સીમ વિસ્તાર છે એ બાજુ કોઈએ આજ અથવા 2 દિવસ સુધી જ્યાં સુધી સૂચના ન મળે ત્યાં સુધી અવરજવર કરવી નહીં. પાલનપુર તાલુકાના ખેમાણા તોલનાકા પર મહિના પૂર્વે અસામાજિક તત્વોએ હુમલો કરી તોલનાકાના કર્મચારીઓને ગંભીર ઈજા પહોંચાડી હતી, જે કેસમાં પાલનપુર તાલુકા પોલીસે ટોલનાકાના સીસીટીવીના આધારે 5 જેટલા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અમીરગઢ તાલુકાના સરોત્રા ગામના ઈસમો ગત 23 ડિસેમ્બરે ખેમાણા તોલનાકા પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ટોલટેક્સ વસૂલવાને લઈને બોલાચાલી થઈ હતી, જેની અદાવત રાખી 24 ડિસેમ્બરે સરોત્રા ગામના 5 ઈસમોએ 2 કારમાં આવી ટોલનાકા પર હુમલો કરી ટોલનાકાના કર્મચારીને ગંભીર રીતે ઈજાઓ પહોંચાડી હતી. હવેને કેબિનમાં તોડફોડ કરી હતી, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ અંગે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. હુમલો કર્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા, જોકે પોલીસે એકાદ મહિનાની શોધખોળ બાદ 5 આરોપીઓને કાર સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. ગત તારીખ 24 ડિસેમ્બર 2023ના રોજ પાલનપુર તાલુકાના જે ખેમાણા ટોલ નાખો છે ત્યાં સાંજના સમયમાં જે ટોટલ 4 આરોપીઓ છે, એમાં નિકુલસિંહ, રંગતસિંહ ડાભી, રહે સરોત્રા અમીરગઢ, જેઓ ટોલ ટેક્સ બાબતમાં ત્યાં પૈસા નાપવા બાબતે ટોલ કર્મચારી છે, તેમજ સાથે રકજક થઈ હતી અને પછી તેનું અદાવત રાખીને તેમને ત્યાં ટોલ નાખે છે. એ ટોલ કર્મચારીને માર મારવામાં હતો, જે બાબતે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને આપણે 307-120B અન્વયે ગુનો દાખલ કર્યો હતો, જેમાં આ તમામ જે આરોપી છે એમાં 5 આરોપીને આપણે પકડી પાડવામાં આવેલા છે. હાલમાં 5 આરોપીમાંથી ખાસ કરીને જોવા જઈએ આપણે કે જેનો ગુનાહિત ઇતિહાસ બાબતમાં
તો જે આરોપી છે જસવંતસિંહ ઉપર ભાણો બનોસિંહ વાઘેલા સરોત્રા તાલુકો અમીરગઢ, તેના પર આ પહેલાં પણ 7 ગુના દાખલ થયેલા છે, જેમાં શરીર સંબંધી ગુનામાં આપણે જોવા જઈએ 307, 323, 324 જેવી અન્ય કલમોમાં તેના પર વિરુદ્ધનો ગુનો છે. તે આરોપીના હાલમાં પકડી પાડવામાં આવ્યા છે. અને બીજો અનિલસિંહ કાનસિંહ જાતે ડાભી રહે સરોત્રા અમીરગઢ, તેના વિરુદ્ધમાં પણ વર્ષ 2016 એ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આમાં આવા રીઢા આરોપીને પાલનપુર તાલુકા પોલીસ દ્વારા ત્વરિત અલગ અલગ ટીમ બનાવીને પકડી પાડવામાં આવેલા હતા, જે બાબતમાં હાલમાં એમને કોર્ટમાં રજૂ કરીને તેમના આ ગુના સંબંધિત વધુ રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મહેસાણામાં ધરોઈ ડેમની ઓફિસ વધુ એક વખત સીલ કરાઈ છે. વિજયના પંથકના 3 ખેડૂતોના વળતરની રકમ બાકી હોવાથી વળતરની રકમ બાકી મામલે વિજયપુર કોર્ટના જજની હુકમથી ફરી ઓફિસો સીલ કરાઈ છે. અગાઉ ઇન્જનિયર સુમિત પટેલે કોર્ટને 10 દિવસમાં નાણાં ચૂકવવાની ખાતરી આપી વિનંતી કરતા કોર્ટે સીલ ખોલ્યું હતું. જોકે ખાતરી બાદ નાણાં નહીં ચૂકવાતા ફરી ઓફિસ સીલ કરાઈ છે. ગુજરાતમાં ભાજપ નવા પ્રયોગો કરી રહી છે. પાર્ટી 2024ની લોકસભા ચૂંટણીમાં 20થી વધુ સાંસદોની ટિકિટ રદ કરી શકે છે. ભાજપે આ માટે એક ફોર્મ્યુલા તૈયાર કરી છે. આમાં ઘણા નેતાઓને આંચકો પણ લાગી શકે છે. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર ભાજપનો કબજો છે. આ દિવસોમાં ભાજપ કેન્દ્રમાં ત્રીજી વખત મોદી સરકાર બનાવવાની જોરશોરથી તૈયારીઓમાં વ્યસ્ત છે. તો બીજી તરફ પાર્ટીના સૌથી મજબૂત ગઢ ગણાતા ગુજરાતમાં અનેક નવા પ્રયોગોની તૈયારીઓ ચાલી રહી છે. પાર્ટીએ લોકસભા ચૂંટણી પહેલાં રાજ્યની તમામ 26 લોકસભા સીટો માટે ચૂંટણી કાર્યાલયો ખોલી દીધા છે. આ સિવાય રાજ્યમાં પાર્ટી દ્વારા 3-4 મોટા નિર્ણયોના અમલીકરણની પણ જોરદાર ચર્ચા છે. સૂત્રોનું માનીએ તો પાર્ટી લોકસભાના 26માંથી 20 સાંસદોનું પુનરાવર્તન નહીં કરે. 3 વખત સાંસદ રહી ચૂકેલા નેતાઓ ભાગ્યે જ રિપીટ કરાશે. 3 વખત સાંસદ રહી ચૂકેલા નેતાઓને 2024ની ચૂંટણીમાં 4થી વખત ટિકિટ મળવાની શક્યતાઓ નહિવત છે. આ સિવાય પાર્ટી 65 વર્ષથી વધુ ઉંમરના સાંસદોને રિપીટ કરવાના મૂડમાં નથી. આ 2 માપદંડો ઉપર પાર્ટીના લગભગ 20 સાંસદોની ટિકિટ રિપીટ ન થાય તેવી શક્યતાઓ છે. સંસદમાં 33% મહિલા અનામતને મંજૂરી આપ્યા બાદ પાર્ટી તેની શરૂઆત ગુજરાતમાંથી કરવાની તૈયારી કરી રહી છે. આવી સ્થિતિમાં પાર્ટી 2024ની ચૂંટણીમાં 9 મહિલાઓને ઉમેદવાર બનાવી શકે છે. હાલમાં પાર્ટીના કુલ 26 સાંસદોમાંથી 6 મહિલાઓ છે. જો આમ થશે તો પીએમ નરેન્દ્ર મોદીના ગૃહરાજ્યથી મોટી શરૂઆત થશે. આવી સ્થિતિમાં ઘણી વધુ મહિલા નેતાઓને સાંસદ બનવાની તક મળી શકે છે. રાજ્યની ગાંધીનગર લોકસભા બેઠક સિવાયની તમામ બેઠકો ઉપર ઉમેદવાર કોણ હશે તે ચોક્કસ નથી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી બીજી વખત ચૂંટણી લડશે તે તો નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. એવી પણ ચર્ચા છે કે અત્યાર સુધી સંસદમાં રહેલા ઘણા મોટા નેતાઓ રાજ્યસભા દ્વારા હતા. પાર્ટી તેમને ચૂંટણી લડાવી શકે છે. ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે આગામી મહિનાની 27મી તારીખે ચૂંટણી યોજાશે. પરિસ્થિતિ સ્પષ્ટ થવાની અપેક્ષાઓ છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.